छात्र विद्यार्थी मित्रों नमस्ते छो धोरण पांच विषय पर्यावरण पाठ वीस जंगलों कोना आ पाठनी अंदर आपने जंगलनी दीकरी जंगलनी दीकरी कोण छे आ पाठमां सूर्यमणि कोनी वात करीशुं सूर्यमणि पेज नंबर 182 पाठ्यपुस्तकना जुओ चित्र जुओ तमे नीचेमां सूर्यमणि अने केटलाक बाळको देखाय छे तमे शुं विचारो छो आ बाळको लाकड़ी पर पोटलू बांधीने क्यां जाय छे જ્યારે તમે જાણી લેશો ત્યારે તમે પણ તેમની સાથે જવા ઈચ્છો કે આ છોકરાઓ ક્યાં જાય છે તમને ખબર છે સૂર્યમણી સાથે જંગલમાં ક્યાં જાય છે જંગલમાં બાળકો જંગલમાં જાય છે ત્યાં તેઓ કૂદે દોડે વૃક્ષો ઉપર ચડે કુસ્તી કરે છે અને કુદક ભાષામાં ગીતો પણ ગાય છે વિદ્યાર્થી મિત્રો તેઓ નીચે પડેલા ફૂલ અને પાંદડાઓનો હાર બનાવવા માટે ભેગા કરે છે એટલે કે આ છોકરાઓ એ નીચે પડેલા ફૂલ અને પાંદડા ભેગા કરીને તેના હાર બનાવે છે અને તેઓ જંગલોની મજા માણે છે કે જંગલોની ફળો હોય એની પણ મજા માણે છે પછી અમુક પક્ષીઓ હોય કે જેની તેમને નકલ કરતા આવડતી હોય એવા પક્ષીઓને શોધે છે અને તેવા પક્ષીઓના અવાજની નકલ કરે છે તેમની દીદી સૂર્યમણિ તેઓ સાથે બધામાં જોડાય છે આ બધા બાળકો સાથે સૂર્યમણિ હોય છે એને બધા દીદી કહે છે દર રવિવારે સૂર્યમણિ બાળકોને જંગલમાં લઈને આવે છે જેમ જેમ તેઓ આસપાસ ફરે છે તે બતાવે છે કે ત્યાંના વૃક્ષો છોડ પ્રાણીઓ એને કેવી રીતે ઓળખવા આ બધું સૂર્યમણિ આ બધા બાળકોને શીખવાડે છે કે આ શેનો છોડ છે આ શેના વૃક્ષો છે આ કયા પ્રાણીઓ છે એના વિશે એને સમજ આપે છે બાળકોને બાળકો જંગલની આ ખાસ મુલાકાત ખૂબ જામાણતા સૂર્યમણિ હંમેશા કહેતી વાંચતા શીખવા માટે જંગલો પુસ્તકો જેટલા જ મહત્વના છે તે કહે છે કે અમે જંગલ ના એટલે કે વનવાસી લોકો છીએ જંગલમાં રહેનારા એટલે કે વનવાસી લોકો છીએ અમારું જીવન જંગલમાં જ શરૂ થાય છે અને જંગલમાં જ પૂરું થાય છે એવું સૂર્યમણિ કહે છે એટલે કે અમારું જીવન જંગલ સાથે જોડાયેલું છે સૂર્યમણિની વાર્તા સત્ય વાર્તા છે સૂર્યમણિ એ સ્ટાર ગર્લ છે કેવી છે સ્ટાર ગર્લ છે આ સ્ટાર ગર્લ એક યોજના છે શું છે એ યોજના છે જે સામાન્ય છોકરીની કે એક વનવાસી છોકરીની અદ્ભુત વાર્તા છે કે તેના જીવનની બધી વાતો કહે છે જેઓએ તેમનું જીવન શાળાએ જઈને બદલ્યું છે કે સૂર્યમણિ એક સ્ટાર ગર્લ તરીકે ઓળખાય છે પરંતુ એને પોતાનું જીવન શાળાએ જઈને બદલ્યું છે એક વનવાસી બાળકી હતી તો જુઓ હવે પેજ નંબર 183 ઉપરના પેજ ઉપર સૂર્યમણિનું ચિત્ર આપેલું છે એ સૂર્યમણિ શું કરે છે શું ઉગાડે છે જોઈશું તો સૂર્યમણિ બાળક હતી ત્યારથી તેને જંગલ ખૂબ જ ગમતા હતા તે શાળાએ જતા શાળાના સીધા રસ્તે જતી નહોતી પરંતુ શું કરતી જે રસ્તો જંગલમાં થઈને જતો ને એ રસ્તેથી તે શાળાએ જતી હતી કે જે રસ્તેથી જે જંગલમાંથી જે રસ્તો શાળા તરફ જતો હતો એ જ રસ્તો સૂર્યમણિ શાળામાં જવા માટે પસંદ કરતી હતી સૂર્યમણિના પિતાને નાનું ખેતર હતું કે સૂર્યમણિના પિતાને એક નાનું ખેતર હતું તેનો પરિવાર જંગલમાંથી પાંદડા અને છોડ ભેગા કરી તેને બજારમાં વેચવાનું કામ કરતા હતા એટલે કે વેચતા હતા તેની માતા છે એ વાંસમાંથી ટોપલીઓ બનાવતી પછી નીચે પડેલા પાંદડાઓ હોય એના પહેલાં પતરાળા કહીએ છીએ ને એવી થાળીઓ બનાવતી હતી પરંતુ હવે કોઈ જંગલમાંથી એક પાંદડું પણ લઈ શકતું નથી કેમ નહોતું લઈ શકતું કારણ કે આ જંગલની અંદર સરકારે એક ઠેકેદાર નિમી દીધો હતો
એટલે હવે જંગલમાંથી કોઈ એક પાંદડું પણ લઈ શકતું નહોતું. કે જ્યારથી આ જંગલમાં શંભુ નામનો એક ઠેકેદાર આવ્યો હતો, કોણ આવ્યું હતું? શંભુ નામનો એ ઠેકેદાર. ત્યારથી બુધિયાઈ માઈ સિવાય સૂર્યમણીના ગામના બધા જ લોકો એક બુધિયાઈ માઈ હતા જે આ ઠેકેદારથી નહોતા ડરતા. બાકી બધા જ લોકો આ ઠેકેદારથી ડરતા હતા. તે કહેતા, આપણે આ જંગલના લોકો છીએ. શું કહેતા હતા? કે આપણે આ જંગલના લોકો. બુધિયાઈમાં એવું કે આપણે આ જંગલના લોકો છીએ, આપણો તેના ઉપર પૂરેપૂરો હક છે, આપણે જ આપણા જંગલનું ધ્યાન રાખવાનું છે. આ ઠેકેદારની જેમ આપણે કંઈ વૃક્ષો કાપતા નથી. જંગલો આપણી સહિયારી બેંક છે. કેવી બેંક છે? સહિયારી એટલે કે બધાની જ મિલકત છે આપણી. અમારી કે તમારી નથી, મારી કે તમારી કોઈની નથી. આપણે તેમાંથી જેટલું જોઈએ એટલું જ આપણે લઈએ છીએ. આપણે આપણી બધી સંપત્તિ વાપરવાની નથી. આ વનવાસીઓનું જીવન હતું કે જંગલમાં રહેતા, ત્યાંના કામ કરતા. હવે જુઓ, બુધિયાઈ માએ આ સમજાવ્યા પછી સૂર્યમણીના પિતા જમીનના નાના ટુકડા ઉપર લાંબા સમય પરિવારને ચલાવી શકે તેમ નહોતા. કે આ જમીનનો એક નાનો ટુકડો હતો સૂર્યમણીના પિતા પાસે, એના ઉપર એ બધાનું ગુજરાન ચલાવી શકે એમ હતા નહીં. તે કામની શોધમાં સૂર્યમણીના પિતા શહેરમાં જાય છે. ક્યાં જાય છે? શહેરમાં. પરંતુ આ સૂર્યમણીમાંને શહેરમાં જવું હતું નહીં, કે એ શહેરમાં ગયા એના પિતા. તેમ છતાં તેમની સ્થિતિ સુધરતી નથી. એમની પરિસ્થિતિ એવી ને એવી હતી. ઘણીવાર તો એમના ઘરમાં ખાવાનું પણ મળતું નહીં સૂર્યમણીના ઘરમાં. તેવા સમયે મણિકાકા થોડું અનાજ તેમની નાની દુકાન ઉપરથી સૂર્યમણીના ઘરે મોકલાવતા હતા. કાકાના સખત પ્રયત્નોથી સૂર્યમણીને બિશનપુરની શાળામાં પ્રવેશ મળ્યો હતો. કાકા આ મણિકાકાએ બહુ પ્રયત્નો કર્યા એટલે સૂર્યમણીને બિશનપુરની શાળામાં પ્રવેશ મળ્યો. અહીં તેમને શાળાની ફી, ગણવેશ, પુસ્તકોના પૈસા, પુસ્તકો માટે પૈસા ચૂકવવાના હતા ને, કે ગણવેશ નહોતો લાવવાનો, એના પૈસા નહોતા આપવાના, પછી પુસ્તકોના નહોતા આપવાના, કે શાળાની ફી પણ ભરવાની નહોતી. સૂર્યમણીએ ત્યાં જ રહીને ભણવાનું શરૂ કર્યું. સૂર્યમણીને તેનું ગામ અને જંગલો છોડવા ન હતા. પરંતુ મણિકાકા દ્રઢ નિશ્ચયવાળા હતા. તે સૂર્યમણીને સમજાવે છે. શું સમજાવે છે? જો તું ભણીશ નહીં તો શું કરીશ? ભૂખી રહીશ. સૂર્યમણી દલીલ કરી કે મારે ભૂખ્યા રહેવું પડશે તો હું ભૂખી રહીશ, પરંતુ આ જંગલ નહીં છોડું. જંગલ છે મને મદદ કરવા માટે, હું ભૂખી પણ મરીશ નહીં. ત્યારે આ સૂર્યમણીને મણિકાકા સમજાવે છે કે આપણને જંગલમાંથી હાંકી કાઢવામાં આવશે ત્યારે, એટલે કે જંગલમાંથી કાઢી મૂકવામાં આવશે ત્યારે તું શું કરીશ? જંગલો એકદમ લુપ્ત થઈ જશે. કે જ્યારે જંગલો બધા લુપ્ત થઈ જશે, જંગલોની જગ્યાએ ખાણો ખોદાઈ જશે, બંધો બંધાઈ જશે, ત્યારે તું શું કરીશ? તું ક્યાંથી ખાવાનું લાવીશ? મારું માન તારા માટે ભણવું અને કાયદા વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. એટલે કે કાયદા વિશે સમજવું ખૂબ જ જરૂરી છે અને મહત્ત્વનું છે. કદાચ તે પછી તું આપણા જંગલો બચાવવામાં મદદ કરી શકીશ. નાની સૂર્યમણીએ સાંભળ્યું અને તેમણે શું કહ્યું તે સમજવા થોડો પ્રયત્ન કરીએ. જુઓ, હવે સૂર્યમણીની સફર ચાલુ થાય છે. કે હવે સૂર્યમણી છે એ બિશનપુરની શાળામાં જોઈ સૂર્યમણી આનંદિત થઈ જાય છે, કે એને આનંદ થવા લાગે છે જ્યારે ત્યાં ભણવા જાય છે. શાળા જંગલોની વચ્ચે જ હતી, એકદમ ગાઢ જંગલો હતા, તેની નજીક જ આવેલી હતી. સૂર્યમણીએ સખત મહેનત કરી અને શિષ્યવૃત્તિ પણ મેળવી. અને શિષ્યવૃત્તિ મેળવ્યા બાદ સૂર્યમણીએ BA પાસ કર્યું. શું પાસ કર્યું? BA એટલે કે ગ્રેજ્યુએશન પાસ કર્યું. આ BA પાસ કરનારી ગામમાં તે પહેલી છોકરી હતી. આદિવાસી એટલે કે વનવાસીની તે પહેલી છોકરી હતી. જ્યારે તે કોલેજમાં હતી ત્યારે એક પત્રકારને મળી હતી. એ પત્રકારનું નામ વિદ્યાર્થી મિત્રો શું હતું? વાસવી દીદી. શું હતું?
વાસની દીધી. સૂર્યમણી જલ્દી તેની સાથે ઝારખંડ જંગલ બચાવો આંદોલનમાં જોડાઈ ગઈ. ક્યાં વાસની દીદી સાથે? આ સૂર્યમણી ઝારખંડ જંગલો બચાવો એમાં જોડાઈ ગઈ. આ કામ સૂર્યમણી ખૂબ દૂર નગરો અને શહેરોમાં લઈ ગયું કે આ કામ સૂર્યમણીને દૂર દૂર સુધી એનું નામ થઈ ગયું. દૂર દૂર સુધી નગરોમાં અને ગામોમાં તેનું નામ થયું. લોકો તેને ઓળખતા થયા. તેના પિતાને તે ગમતું નહોતું. સૂર્યમણીના પિતાને તે ગમતું ન હતું, પરંતુ સૂર્યમણીએ કામ ચાલુ રાખ્યું. એટલું જ નહીં, તેણે ગામના લોકોને હક માટે લડત ચાલુ કરી કે ગામના લોકોનો હક અપાવવા માટે તે લડત લડે છે. તેના બાળપણના મિત્રનું નામ શું હતું? બીજોય આ કામમાં તેને મદદ કરતો હતો. સૂર્યમણીનો બીજો મિત્ર હતો, એક મિત્ર હતો બીજોય, અને બીજો મિત્ર હતો મરીચી. એ મરીચી કોણ છે? આ સૂર્યમણીના ખંભા ઉપર બેઠો એ પોપટ. કોણ છે? સૂર્યમણીના ખંભા ઉપર બેઠો એ પોપટ, એનું નામ મરીચી છે, જે દિવસ રાત તેની સાથે જ રહેતો હતો. સૂર્યમણીની સાથે સૂર્યમણી તેના બધા જ સ્વપ્ન અને વિચારોની તેની સાથે આપલે કરતી હતી. બધા જ પ્રશ્નો તેના જોડે હલ કરતી હતી, એને પૂછતી હતી, એના જવાબ મેળવતી હતી. એની ભાષામાં મિર્ચી સાંભળે અને કહે કી ઈ. સૂર્યમણીનું કુદુક જાતિ માટે એક સ્વપ્ન હતું. સૂર્યમણી કઈ જાતિની હતી? કુદુક જાતિની હતી. એના માટે એને એક સપનું જોયું હતું. તેના લોકોને વનવાસીઓ હોવા માટે ગૌરવ અનુભવાય એવું ઈચ્છતી હતી. એટલે કે સૂર્યમણી પોતાના વનવાસી ભાઈ બહેનો માટે પોતે વનવાસીઓ છે એવું અનુભવવા માટેનું એક સપનું ઈચ્છતી હતી. હવે સૂર્યમણી જંગલમાં એક તોરંગ નામનું કેન્દ્ર ખોલે છે. તોરંગ એટલે કુદુક ભાષામાં જંગલ થાય. તોરંગ એટલે કુદુક ભાષામાં તેનો અર્થ જંગલ થાય. જ્યારે સૂર્યમણીએ વાસવી દીદી અને બીજાઓની મદદથી કેન્દ્ર ખોલ્યું, કે આ વાસવી દીદી પત્રકાર છે, એની મદદથી અને બીજા લોકોની મદદથી સૂર્યમણી એક કેન્દ્ર ખોલે છે, ત્યારે તે 21 વર્ષની હતી. વિદ્યાર્થી મિત્રો, કેટલા વર્ષની હતી? 21. તેણે તે તોરંગ કહ્યું. તેને શું કહ્યું? તોરંગ. કુદુક ભાષામાં તેનો અર્થ જંગલ થાય છે. સૂર્યમણી ઈચ્છતી હતી કે તહેવારો પર લોકો પોતાના ગીતો ગાય અને પોતાના પારંપરિક એમના જે વનવાસીઓના કપડાં હોય એ જ પહેરી અને મજા માણે. તેઓનું સંગીત ભૂલવું જોઈએ નહીં, કે જે એમનું સંગીત છે ક્યારેય ભૂલવું ન જોઈએ. બાળકો છોડવાઓમાંથી દવાઓ બનાવવાનું, એટલે કે જે છોડમાંથી દવાઓ બનાવતા, ઔષધિઓ બનાવતા, એ ન ભૂલવા જોઈએ. વાંસમાંથી વસ્તુઓ બનાવવાની એ પણ એક કલા છે, એ પણ શીખવા જોઈએ. બાળકોએ શાળાની ભાષા શીખવી જોઈએ, પરંતુ તેમણે પોતાની ભાષા ભૂલી જવી જોઈએ નહીં. એમને પોતાની ભાષા સાથે જોડાયેલા રહેવું જોઈએ એવું સૂર્યમણી કહે છે. આ બધું તોરંગ કેન્દ્રમાં થતું હતું, એટલે કે તોરંગ કેન્દ્રમાં આ બધું વિદ્યાર્થી મિત્રો શીખવાડવામાં આવતું હતું. કુદુક જાતિ અને બીજી આદિવાસી જાતિઓ વિશે ખાસ પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવ્યો હતો, કે ખાસ પ્રકારના પુસ્તકો ત્યાં રાખવામાં આવ્યા હતા. વાંસળી અને જુદા જુદા પ્રકારના તબલા પણ ત્યાં મૂકવામાં આવ્યા હતા. જ્યારે પણ કોઈને અન્યાય થાય અથવા તો કોઈને ડર લાગે તો તેમની જમીન જતી રહેશે, કે કોઈ હડપી લેવાનું છે, કે એમની આજીવિકા એટલે કે રોજગારી છીનવાઈ જવાની છે એવી ડર લાગે, ત્યારે આ લોકો તરત જ દોડતા દોડતા આ સૂર્યમણી પાસે આવતા, અને સૂર્યમણી તેમના હકો માટે લડતી પણ ખરી. સૂર્યમણીએ અને બીજોએ લગ્ન કરી લીધા અને બંને સાથે મળીને હવે કામ કરવા લાગ્યા. આજે તેમના કામના ઘણા લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવે છે, કે આ સૂર્યમણી અને બીજોયના કામની ઘણા લોકો પ્રશંસા કરે છે, એના વખાણ કરે છે.
તેને બીજા દેશમાં પણ તેના અનુભવોની આપલે કરવા માટે બોલાવવામાં આવે છે. સૂર્યમણીને કે આમંત્રણ આપવામાં આવે છે. તેના વિસ્તારના લોકો પણ નવા જંગલના કાયદા માટે તેમનો અવાજ ઉઠાવી રહ્યા છે. તો જંગલના હકોનો કાયદો ઈસવીસન 2007માં આવ્યો. કે કઈ સાલમાં આવ્યો? ઈસવીસન 2007માં. જે લોકો જંગલમાં સતત 25 વર્ષથી રહેતા હોય તેઓને જંગલની જમીન ઉપર અને ત્યાં ઉગે તેના ઉપર હક છે. કે જે લોકો સતત 25 વર્ષથી જંગલમાં રહેતા હોય એ લોકોને જંગલમાંથી કોઈ કાઢી શકે નહીં, અને ત્યાં જે ઉગે એના ઉપર એ જંગલના લોકોનો હક છે. તેવો કાયદો 2007થી આવ્યો હતો. તેઓને જંગલમાંથી કાઢી મૂકવા જોઈએ અને જંગલોનું રક્ષણ કરવાનું કામ તે એ લોકોનું છે. જો હવે એક ઓડિશાની એક છોકરી છે, તેનું નામ સિખ્યા છે. શું છે? 10મા ધોરણની છોકરી છે, તેનું નામ સિખ્યા છે. તે મુખ્યમંત્રીને એક જંગલો બચાવવા વિશેનો અહેવાલ લખે છે. તો આ અહેવાલ આપણે જોઈશું. ઓડિશાની છે આ સિખ્યા, અમારા જેવા એટલે કે વનવાસી જ છે આ બાળકી, વનવાસી છે સિખ્યા. તો એ પત્ર લખે છે મુખ્યમંત્રીને. કેવો લખે છે વિદ્યાર્થી મિત્રો તે આપણે જોઈશું. અમારા જેવા વનવાસીઓ માટે જંગલ બધું જ છે. અમે એક દિવસ માટે જંગલોથી દૂર રહી શકતા નથી. એ લખે છે કે અમારા વનવાસીઓ માટે જંગલ બધું જ છે. અમે જંગલથી એક દિવસ માટે પણ દૂર રહી શકતા નથી. સરકારે એના વિકાસના નામ પર ઘણી બધી યોજનાઓ ચાલુ કરી છે. એના લીધે થઈને જંગલો પર બંધ, ફેક્ટરીઓ બાંધવી વગેરે ચાલુ કરી દીધું છે. જંગલો જે અમારા છે તે અમારી પાસેથી લઈ લેવામાં આવ્યા છે. આ બધી યોજનાઓને કારણે અમને વિચારવાની જરૂરિયાતો ઊભી થઈ છે કે અમારા જંગલો અમારી પાસેથી લઈ લીધા છે સરકારે, અને ફેક્ટરીઓ અને બંધો બાંધે છે, ખાણો ખોદે છે. આના લીધે થઈને અમે અમારી જરૂરિયાતો ઊભી થઈ એના વિશે અમે જંગલના લોકો ક્યાં જઈશું, ક્યાં જઈને અમે અમારી રોજગારી એટલે કે આજીવિકા મેળવીશું. જો જંગલો જ નહીં હોય તો જે લાખો પ્રાણીઓ જંગલમાં રહે છે તે ક્યાં જશે? કે જે પ્રાણીઓ એકબીજા ઉપર નિર્ભર છે, જંગલોમાં રહે છે, આ બધા પ્રાણીઓનું શું થશે? આપણી જમીન એલ્યુમિનિયમ જેવા ખનિજ માટે ખોદીશું તો બાકી શું રહેશે? કે એલ્યુમિનિયમ જેવા ખનિજો માટે આપણી જમીનનું ખોદકામ કરીશું, જંગલો ખોદાવી નાખીશું તો શું બાકી રહેશે? અહીંની બધી જ હવા પ્રદૂષિત થઈ જશે, પાણી અને માઇલો સુધી વેરાન જમીન થઈ જશે. કે આપણે પ્રદૂષણનું, જંગલો જેમ વધશે એમ પ્રદૂષણનું પ્રમાણ વધતું જશે, એવો પત્ર તે લખે છે. જો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું મિઝોરમની ખેતી. મિઝોરમમાં ખેતી માટે લોટરી. કે તમે સૂર્યમણીની વાર્તામાં ઝારખંડના જંગલો વિશે વાંચ્યું. હવે આ મિઝોરમની ખેતી કેવી છે? પર્વતીય પ્રદેશમાં આવેલી છે. કયા પ્રદેશમાં આવેલી છે? પર્વતીય પ્રદેશમાં. કે મિઝોરમના પર્વતીય પ્રદેશમાં આવેલા જંગલોમાં ખેતી કરવાની હોય છે એમ સૂર્યમણી કહે છે. કે ઝારખંડના જંગલો પર્વતીય પ્રદેશમાં આવેલા છે. જુઓ ત્યાં લોકો કેવી રીતે રહે છે, કેવી રીતે ખેતી કરે છે. તો ટન ટન જેવો ઘંટ વાગ્યો લોમટે આ ડિગ્રી ડીંગી ડીંગી માએ ઝડપથી ઘરે જવા માટે બેગ ભરે છે. રસ્તામાં તેઓ જણા પાસે વાંસમાંથી બનાવેલા કપથી પાણી પીવા ઊભા રહે છે. કે વાંસમાંથી, વાંસના લાકડામાંથી જે પહેલાં કપ બનાવતા હતા એનાથી કે જણામાંથી લઈને પાણી પીવે છે. આજે ફક્ત બાળકો જ નહીં પણ તેમના સાઈમા સર, તેમના સરનું નામ શું હતું? સાઈમા સર પણ ઉતાવળમાં હતા. આજે ત્યાં પંચાયતની સભા મળવાની હતી. શેની સભા મળવાની હતી? પંચાયતની. તે સભામાં લોટરી નીકળવાની હતી. શું નીકળવાની હતી? લોટરી. કે કયા પરિવારની ખેતી કરવા કેટલી જમીન મળશે, કે કયા પરિવારને ખેતી કરવા માટે કેટલી જમીન મળશે તે માટે આ લોકો એક વાંસનો બનાવેલો ગળો લેશે. અને જેટલા લોકો છે એમના નામ અને જેને જેટલી જમીન મળવાની છે ખેતી કરવા માટે તે લખી અને ગળામાં ના
પછી એમાંથી દરેક ચિઠ્ઠી એક વ્યક્તિને આપશે. કયા પરિવારની ખેતી કરવા માટે કેટલી જમીન મળશે? જમીન આખા ગામની હતી, કોઈ એક વ્યક્તિની હતી નહીં. તેથી તેઓ જમીનના જુદા જુદા ભાગોમાં ખેતી કરવા વારા રાખતા હતા. કોઈ એક વ્યક્તિની જમીન નહોતી, આખા ગામની હતી, એટલે વારા રાખતા હતા ખેતી કરવા માટે. વાંસમાંથી બનાવેલ સુંદર ગળાને ખૂબ જ સારી રીતે હલાવવામાં આવે, એટલે કે એમાં ચિઠ્ઠીઓ નાખવામાં આવે અને તેને હલાવવામાં આવે, તેમાંથી એક ચિઠ્ઠી કાઢવામાં આવે. સાયમા સરના પરિવારને પહેલી તક મળી હતી, કે સાયમા સરનો જે પરિવાર હતો એને ખેતી કરવાની પહેલી તક મળી હતી. તેમણે કહ્યું, હું ખુશ છું, મારા પરિવારને પ્રથમ તક મળી. એ શું કહે છે? હું ઘણી જ ખુશ છું, મારા પરિવારને પહેલી તક મળી. પરંતુ આ વર્ષે બહુ જમીન નહીં લઈ શકીએ, કે આ વર્ષે બહુ જમીન વાવી શકશે નહીં. ગયા વર્ષે મેં વધારે લીધી હતું અને પરંતુ તે ખેતી સારી થઈ નહીં. કે ગયા વર્ષે લીધી હતી પરંતુ ખેતી સારી થઈ નહીં. મારી બેન જરીના લગ્ન બાદ તે સાસરે જતી રહી હતી. લગ્ન બાદ આ સાયમા સરની જે બેન છે જરીના, તે સાસરે જતી રહી હતી. તો આ સાયમા સરે ખેતી બધી એકલા હાથે કરવી પડતી હતી, બધું સંભાળવાનું હતું, તેથી ખૂબ જ મુશ્કેલ બનતું હતું. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે જુઓ, આપણે સાયમા સરે 3 ટીન જમીનનું પૂછ્યું. કેટલા જમીનનું? 3 ટીન જમીનનું પૂછ્યું. તો નાની માથીનીએ પૂછ્યું, 3 ટીન જમીન એટલે શું? આ નાથીની પૂછે છે શર્મા સરને, 3 ટીન જમીન એટલે શું? તો ચામુએ સમજાવે છે, જેના ઉપર આપણે 1 ટીન બીજ ઉગાડી શકીએ. કેટલા ટીન? જેના ઉપર આપણે 1 ટીન બીજ ઉગાડી શકીએ તેને 1 ટીન જમીન કહેવાય. ગામના પરિવારોને એક પછી એક તેમની જમીન ખેતી માટે મળવા લાગી. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, ઝૂમ કેસી કૃષિ એટલે કે ઝૂમ ખેતી વિશે આપણે જોઈશું. ઝૂમ કૃષિ એટલે કે ઝૂમ ખેતી એકદમ રસપ્રદ છે. એક પાક લીધા પછી જમીન થોડા વર્ષો માટે મૂકી રાખવાની છે, બીજો પાક લેવાનો નથી. ત્યાં કશું ઉગાડવામાં આવતું નથી. વાંસ અને જે અનિચ્છનીય છોડ હોય, એટલે કે નકામા છોડ હોય, તે જમીનમાંથી કાઢવામાં નથી આવતા, પરંતુ તેને કાપી નાખવામાં આવે છે અને તેને બાળી દેવામાં આવે છે. શું કરવામાં આવે? કાપી અને બાળી દેવામાં આવે છે. તેની રાખ જમીનને ફળદ્રુપ બનાવે છે. શું બનાવે છે? ફળદ્રુપ. સળગાવતી વખતે ધ્યાન રાખવામાં આવે છે કે જંગલના બીજા કોઈ ભાગ સુધી આગ પહોંચે નહીં. જ્યારે જમીન ખેતી માટે તૈયાર હોય ત્યારે તેને ખોદી કાઢવામાં આવે, થોડી ખોદી કાઢવામાં આવે છે. એને ખેડવામાં નથી આવતી, તેના પર બીજ નાખવામાં આવે. ખોદીને શું કરવામાં આવે? બીજ નાખવામાં આવે છે. તે ખેતરમાં જુદા જુદા પ્રકારના પાક જેવા કે મકાઈ, ચોખા, શાકભાજી ઉગાડી શકાય છે. અનિચ્છનીય એટલે ના ગમતા છોડ, એટલે કે નકામા છોડ કાઢવામાં આવતા નથી, ફક્ત તેને કાપવામાં આવે છે, જેથી તેઓ જમીનમાં ભળી જાય છે અને તે જમીનને શું કરે છે? ફળદ્રુપ બનાવે છે, એટલે કે આવા છોડનું ખાતર થઈ જાય છે, તેથી જમીન ફળદ્રુપ બને છે. જો કોઈ પરિવાર ખેતી કરવા સક્ષમ ન હોય તો તે બીજાઓને મદદ કરે છે અને તેમણે તેઓનું ખાવાનું આપવું પડે છે. કે જે લોકો શક્તિશાળી ના હોય ખેતી કરવા માટે, તો એ લોકોને બીજા લોકો મદદ કરે છે અને એ લોકો ખાવાનું આપે છે. અહીંનો મુખ્ય પાક ચોખા છે, કે મિઝોરમનો મુખ્ય પાક શું છે? ચોખા. તેની કાપણી પછી તેને ઘેર લઈ જવું મુશ્કેલ પડે છે. ક્યાં ક્યાં ચોખા આ પ્રદેશ પર્વત ઉપર આવેલો છે, એટલે ત્યાં ચોખાની પાક થાય છે. હવે ચોખાની કાપણી થાય પછી તેને ઘેર લઈ જવા મુશ્કેલ પડે છે, કારણ કે તે પર્વતીય પ્રદેશ પર રસ્તાઓ હોતા નથી, કે પર્વતો હોય ત્યાં રસ્તાઓ હોતા નથી. લોકોએ પાક તેમની પીઠ ઉપર ઉપાડી લઈ જવો પડે છે અને તેમાં ઘણા બધા અઠવાડિયા લાગી જાય કે પોતાની પીઠ ઉપર આ ચોખાનો પાક
ઉપાડીને લઈ જવો પડે છે, તેથી બહુ અઠવાડિયા લાગી જાય, બહુ સમય લાગી જાય છે। જ્યારે કામ પતી જાય ત્યારે આખું ગામ બધું ભેગું થાય છે ત્યાં પર્વતો ઉપર અને ઉજવણી કરે છે। લોકો ભેગા મળીને રાંધે છે, જમે છે, ગાય છે, નૃત્ય કરે છે। તો તેમનું ખાસ નૃત્ય, એનું નામ છે ચેરાવ નૃત્ય। કયું નૃત્ય કરે છે લોકો? ચેરાવ નૃત્ય। આ નૃત્યમાં લોકો જોડીઓમાં એકબીજા સામે ક્યાં લોકો નૃત્યમાં જોડીઓમાં એકબીજા સામે શું કરે છે? વાંસની લાકડીઓ લઈને બેસે છે। કે આ ચેરાવ નૃત્યમાં લોકો જોડીઓમાં એકબીજાની સામે જમીન ઉપર વાંસની લાકડીઓ રાખીને સામસામે બેસે છે। જેવું નગારું વાગે વાંસની લાકડીઓ તેઓ જમીન ઉપર પછાડવા લાગે છે, એટલે કે પછાડવામાં આવે છે। નૃત્યકારો વાંસની લાકડીઓ અંદર અને બહાર કરે છે। કે આ નૃત્યકારો હોય, જે નૃત્ય કરવાવાળા હોય, એ આ લાકડીઓ વાંસની છે અંદર બહાર કરે છે અને તાલ સાથે નૃત્ય કરે છે। ચેરાવ નૃત્ય વિશે વધારે જાણકારી મેળવવા તમારે ધ્યાનથી આ ચિત્રો જોવાના છે। મિઝોરમના 3/4 લોકો જંગલો સાથે જોડાયેલા છે। મિઝોરમના 3/4 ભાગના લોકો કે 4 ભાગના લોકો રહે છે, એમાંથી 3 ભાગના લોકો તો જંગલો સાથે જોડાયેલા છે। તેમનું જીવન મુશ્કેલી ભર્યું છે, પરંતુ લગભગ બધા જ બાળકો ત્યાં શાળાએ જાય છે। તમે તેમાંના થોડા અહીં જોઈ શકો છો કે તમારી બુકની અંદર પણ બાળકો જુઓ તમને શાળાએ ગયેલા દેખાય છે। તેમને પાંદડાની સિસોટી બનાવે છે કે ઝાડનું જે મોટું પાન હોય એને તોડે છે આ બાળકો, અને પછી એને ગોળ ગોળ ભૂંગળું વાળી અને એક સાઈડમાંથી દબાવીને હાથથી એની સિસોટી બનાવે છે। અત્યારે જેવી સિસોટીઓ પહેલાં મળતી નહોતી, આ સિસોટી પણ તેમની એક યાદ છે। તમે ક્યારેક બનાવી હશે વિદ્યાર્થી મિત્રો? તો જુઓ અહીં આપણો પાઠ પૂરો થાય છે।